આજના સમયમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એમબીએ વિદેશમાં કરવું હોય છે હવે જ્યારે એમબીએ વિદેશમાં કરવાની વાત આવે ને ત્યારે ચાર દેશો મોખરે હોય છે ઓસ્ટ્રેલિયા અમેરિકા યુકે અને કેનેડા હવે તમારામાંથી પણ ઘણા બધા એવા લોકો હશે કે જેમને આ પ્રશ્ન મૂંઝવતો જ હશે હવે જો તમને આ પ્રશ્ન મૂંઝવતો હોય ને તો આજનો વિડીયો પૂરો જોઈ લો જેથી તમને તમારો બધો જ ડાઉટ એક જ વિડીયોમાં ક્લિયર થઈ જશે હેલો ટુ એન અત્યાર સુધીનો ડેટા ને તો મોટા ભાગના લોકો એમબીએ કરવા માટે અમેરિકા અને યુકે જતા હોય છે હવે અમેરિકા અને યુકે ઘણી બધી રીતે સારી કન્ટ્રી પણ છે એની સાથે સાથે યુનિવર્સિટી પણ ટોપ ક્લાસ છે પરંતુ આ બધાની વચ્ચે એક વસ્તુ મહત્વની છે કે ત્યાં રહેવા અને એની સાથે સાથે જે ટ્યુશન ફી છે બાકીનો બધો જે ખર્ચો છે એ ઘણો વધારે છે હવે આને જ લઈને ઘણા બધા વિદ્યાર્થીઓ મૂજે તો જતા હોય છે એટલા માટે થઈને ઓસ્ટ્રેલિયા અને એની સાથે સાથે કેનેડા પણ એક સારો ઓપ્શન માનતા હોય છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ બે હજાર બાવીસના આંકડા પ્રમાણે અમેરિકામાં કુલ ચાર પોઈન્ટ પાંસઠ લાખ ભારતીય વિદ્યાર્થીઓ ભણવા માટે ગયા છે કેનેડામાં એક પોઇન્ટ ત્યાશી લાખ ભારતીય વિદ્યાર્થીઓ અને સાથે સાથે ઓસ્ટ્રેલિયામાં નેવું હજારની આસપાસ અને યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં પંચાવન હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તો આ બધામાં આપણે કમ્પરિઝન કરીએ કે કયા દેશમાં ભણવું યોગ્ય છે સૌથી પહેલાં વાત કરી લઈએ અમેરિકાની અમેરિકાને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ કહેવામાં આવે છે અહીં ટોપ ક્લાસ યુનિવર્સિટીઝ છે હવે જો યુનિવર્સિટીની વાત કરીએ ને તો આમાં સ્ટેનફર્ડ વોટન હાર્વર્ડ એમઆઈટી કોલંબિયા નોર્થ વેસ્ટર્ન અને યુસી બેકલિયરનું નામ ફેમસ છે હવે એની તમે કોઈ પણ કોલેજમાં કે યુનિવર્સિટીમાં ભણો ને તો તમારું કરિયર ચોક્કસથી સેટ ગણવામાં આવે છે પણ જો બજેટની વાત કરીએ ને તો તમારે એક વર્ષ અહીં કરવું હોય ને એટલે કે ભણવું હોય ને તો તમારે લગભગ એક કરોડ રૂપિયાનું બજેટ રાખવું પડશે અને જો બે વર્ષ ભણવાનું હોય ને તો લગભગ બે કરોડની આસપાસ તમારે એનું બજેટ રાખવું પડશે હવે વિઝા ઉપર પણ વિદ્યાર્થીઓ ગયા છે છે ને એના માટે સારી વાત એ કે કે તેઓ કલાક કલાક પ્રતિ એટલે અઠવાડિયાનું કામ કરી શકે છે આ બાદ નંબર આવે છે કેનેડાનો હવે કેનેડાની જ્યારે જ્યારે પણ વાત આવે ને ત્યારે આપણા માસામાસીના કે પછી કાકા કાકીના કોઈ પણ છોકરા તો ત્યાં હશે હશે ને હશે આમાંથી કોઈ નહીં હોય તો ચોક્કસ તમારો કોઈ ફ્રેન્ડ કેનેડામાં રહેતો હશે ભણતો હશે તમારી પણ ઈચ્છા છે કે તમે કેનેડામાં ભણો પરંતુ આ બધામાં એક વસ્તુ મહત્વની છે કે ત્યાં એક પોઈન્ટ ત્યાં લાખ ભારતીયો છે અને ત્યાં ટોપ મોસ્ટ સક્સેસફુલ યુનિવર્સિટીઝ હવે જો ટોપ મોસ્ટ સક્સેસફુલ યુનિવર્સિટીની વાત કરીએ તો આમાં ક્વિન્સ યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો યુનિવર્સિટી ઓફ વોટરલુ યુનિવર્સિટી ઓફ યોર્ક મેગિલ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે હવે બધા મહત્વનું છે કે તમે ત્યાં જો જાઓ છો તો તમારો લગભગ એક વર્ષનો ખર્ચો અરાઉન્ડ એસી લાખ રૂપિયા થવાનો છે અને એની સાથે સાથે તમે ત્યાં વીસ કલાક પ્રતિ વીક એટલે કે વીસ કલાક અઠવાડિયું કામ પણ કરી શકશો હવે વાત કરી લઈએ ઓસ્ટ્રેલિયાની હવે જે લોકોને કેનેડા અને અમેરિકા મોંઘું લાગતો હોય ને એમને ઓસ્ટ્રેલિયા ચોક્કસ સસ્તું લાગશે હવે એના માટેનું કારણ એ છે કે કોસ્ટ ઓફ લિવિંગ અને કોસ્ટ ઓફ સ્ટડી ઘણું સસ્તું છે એની સાથે સાથે અહીં પણ ટોપ મોસ્ટ સક્સેસફુલ યુનિવર્સિટી છે જેમ કે મેલબોર્ન ક્વિન્સલેન્ડ સિડની વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા કેનબેરા અને અને યુનિવર્સિટીનો થાય છે જો ઓવરઓલ ખર્ચાની વાત અહીં એક વર્ષ ખર્ચો તમારે એક લાખ અઢાર હજાર પાંચસો ડોલર થઈ જાય છે જેને ઇન્ડિયન કરન્સીમાં લગભગ છાસઠ લાખ છત્રીસ હજારની ની આસપાસ થાય છે અને અહીં પણ મહત્વનું છે કે તમે આ અઠવાડિયું દરમિયાન ચોવીસ કલાક જેટલું કામ પણ કરી શકો છો એટલે કે પાર્ટ ટાઈમ જોબ પણ કરી શકો છો તો આજના વિડીયોમાં આપણે જાણી લીધું કે ઓસ્ટ્રેલિયા છે કેનેડા છે ને અમેરિકામાં જો તમારે ભણવું હોય ને તો આનો ખર્ચો કેટલો થાય છે તમે ત્યાં રહેશો તો તમે કેવી રીતના કામ કરી શકશો એ બધું જ આપણે જાણું આ વિડીયો તમારે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે જેથી એમને પણ આના વિશે જ્ઞાન મળે એમને પણ આમના વિશે જાણકારી મળે વિડીયોને એવા લોકો સુધી તો ચોક્કસથી મોકલી દેજો કે જેમને આગળના સમયમાં આ દેશમાં ભણવા માટે જવું છે વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી નાખજો આની સાથે સાથે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ગુજરાતી ડોટ કોમ સાથે જોડાયેલા રહેજો